નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જાફરાબાદ નજીક આવેલ તપોવન ટેકરી તપોવન આશ્રમ ખાતે પરમ પૂજ્ય તપસ્વી બાપુની 13મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો. પૂજ્ય શ્રી શ્રી 1008 રાઘવદાસજી મહારાજ પરમ પૂજ્ય શ્રી તપસ્વી બાપુની મૂર્તિનું અનાવરણ તથા 13મી પુણ્યતિથિ નિમિત્તે માનવ સેવાના ભાગરૂપે બાંભણિયા બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં 140 બોટલ રક્ત એકત્રિત થયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં સાધુ સંતો મહંતો મહામંડલેશ્વર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બાપુના સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. રામધૂન, સંતવાણી તેમજ મહારુદ્રાભિષેક તથા પ્રસાદનો લહાવો લીધો. પૂજ્ય તપસ્વી બાપુ દ્વારા શરૂ કરાયેલ શ્રી તાત્કાલિક હનુમાનજી ગરબી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અહીં તપોવન આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથા અથવા શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞ પણ યોજવામાં આવે છે. આ ઉપરાંત અહીં દર મહિને આંખના કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ પણ થાય છે. દર વર્ષે બ્રહ્મ 84નું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અહીં થાય છે. તાત્કાલિક હનુમાનજી મહારાજ કી જય. પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી તપસ્વી બાપુની જય. આજરોજ પરમ પૂજ્ય તપસ્વી બાપુની 13મી પુણ્યતિથિ નિમિત્તે તપોવન ટેકરી ઉપર પૂજ્ય બાપુની નૂતન મૂર્તિનું અનાવરણ અને મહારુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવેલું હતું. અને તે નિમિત્તે 13મી પુણ્યતિથિ અને આયોજન કરવામાં આવ્યું હતું. એ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તથા જે આસપાસના જે ભક્ત સમુદાયને અહીંયા પધારીને જે લોકોએ પ્રસાદ લેવાનું પણ આમંત્રણ આપેલું હતું, અને દૂર સુદૂરથી સંતો મહંતો મહામંડલેશ્વરોએ પણ અહીં હાજરી આપી અમારા પ્રસંગને શોભાય. અને પૂજ્ય બાપુનો જે વિશાળ સેવક સમુદાય છે તમામને અહીંયા ભોજનને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. અને પૂજ્ય બાપુની જે નૂતન પ્રતિમા છે એમનું સરસ મજાનું અનાવરણ કરી અને મૂર્તિના દર્શન આજે સૌની જાહેર જનતાને દર્શન માટે આજે ખુલ્લી મૂકવામાં આવેલી છે. અને પૂજ્ય બાપુની કૃપા આ વિસ્તાર ઉપર વિશેષ ને વિશેષ વધતી જ રહે. પૂજ્ય બાપુની કૃપાથી સૌમાં સુસંસ્કારિત અને સંયમિત જીવન જીવી અને ખૂબ જ બધા એના જીવનમાં સારી રીતે પ્રગતિ કરે એવી આ શુભ પ્રસંગે સૌને અમારી લાગણી અમે વ્યક્ત કરીએ છીએ. અને આવનાર સૌ ભક્તોજનોનો, સાધુ સંતોનો અને તમામ બાપુના સેવક સમાજનો અમે ખૂબ ખૂબ હાર્દિક આભાર માનીએ છીએ. જય શ્રી રામ, જય શ્રી રામ.